राहुल गांधी ने सूरत स्टेशन कोर्टे जामीन आप्या छे। मानहानि केस में राहुल गांधी ने जामीन मळी गया छे। सजा पर स्टे अंगे 13 एप्रिले सुनावणी हाथ धराशे। निचली कोर्टना चुकादा पर 3 मे सुनावणी हाथ धरावानी छे। सांसद पद गुमाव्याना 11 दिवस बाद कानूनी पगला लेवाया छे। 13 एप्रिले राहुल ने हाजर थवा जरूरी नहीं तेवुं वकीलनुं कहेवुं छे। तो 10 तारीख सुधीमां फरियादीना वकीले जवाब रजू करवो पड़शे। फरी सांसद पद मळशे के केम तेनी 13 मी सुनावणी थशे। 13 તારીખે વકીલોની હાજરીમાં સુનાવણી થશે અને ત્યારે જ ખબર પડશે કે નામદાર કોર્ટ સસ્પેન્શન ઓફ કન્વિક્શન કરે છે કે કેમ। એટલે દોષી જાહેર થયા છે, દોષિત જાહેર થયા છે, એના ઉપર મનાઈ હુકમ આપે તો એમનું દોષિતપણું જતું રહે અને દોષિતપણું સ્ટે થાય તો જ એમનું સાંસદ પદ પાછું આવે। હું આપને કહી ચૂક્યો છું 13 તારીખે રાહુલજીને હાજરીમાંથી નામદાર કોર્ટે મુક્તિ આપી છે, એટલે 13 તારીખે રાહુલજી હાજર નહીં રહે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ટ્વીટ, મિત્રકાળ વિરુદ્ધ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ લડાઈમાં સત્ય જ મારું અસ્ત્ર છે, સત્ય જ મારો આશરો છે। રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન, ભાજપ સરકાર રાહુલ ગાંધીથી ગભરાઈ ગઈ છે, રાહુલ ગાંધી કોઈથી ડરવાના નથી, અમે સામાજિક સમરસતા નિભાવી રહ્યા છીએ, રાહુલ ગાંધી દેશનો અવાજ બનીને કામ કરશે। तो राहुल गांधी ने ये कहा है कि मैं कोई उसमें रहूं या नहीं रहूं, मैं कोई घबराने वाला नहीं हूं, मैं देश की आवाज बनके अपनी बात कहता रहूंगा। घबरा जाओ राहुल गांधी से, क्योंकि पहले करोड़ों में खर्च किए गए सोशल मीडिया के माध्यम से उनकी इमेज को ध्वस्त करने के लिए, काफी हद तक आप कामयाब हो गए थे। अब जब यात्रा के बाद अभी पोल खुली तो आप घबरा गए, पता नहीं अब क्या होगा। નવસારીમાં સુરત જતા કોંગ્રેસી કાર્યકર્તાઓ ડિટેન કરવામાં આવ્યા। રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ। જલાલપુર પોલીસ સ્ટેશને 20થી વધુ કાર્યકર્તાઓને લાવવામાં આવ્યા। ચીખલીથી સુરત રાહુલ ગાંધીના સમર્થનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તમામની અટકાયત કરી લેવામાં આવી। તો મહારાષ્ટ્રથી 100થી વધુ વાહન લઈ તેઓ આવ્યા હતા, જેમને ડિટેન કરી લેવામાં આવ્યા। લઘુત્તમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગનો પરિપત્ર અમલ નહીં કરનાર, એજન્સીના પેમેન્ટની ચુકવણી નહીં થાય, 20થી વધુ કર્મીઓ હોય તો ફરજિયાત બેંક ખાતામાં વેતન જવું જોઈએ, 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી છે, વિધાનસભામાં પસાર થયેલા વેતન મુજબ જ મહેનતાણું ચૂકવાશે। અમેરિકામાં ડોલર કમાવાનો નિર્ધાર રાખી માણેકપુર ડાબલા ગામનો પરિવાર નીકળી ગયો હતો। મનમાં વિશ્વાસ હતો કે જીવ જોખમમાં મુકાશે, પરંતુ જઈશું તો ખરા, ત્યારે લેભાગુ એજન્ટોના ભરોસે પરિવાર કેનેડા પહોંચી ગયો અને જળમાર્ગે અમેરિકા પહોંચવા નીકળેલા પરિવારને મંજિલ તો ન મળી પરંતુ આખરે મોત મળ્યું। આ એજન્ટને 56 લાખ રૂપિયાની રકમ અપાઈ હોવાનો પણ ખુલાસો થયો છે। મૃતકના બંને દીકરા અને દીકરીની સગાઈ થઈ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। આ ઘટના વિદેશ જવાની ગેલછા રાખતા પરિવાર માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। વિદેશ જવા ઈચ્છતા લોકોના કાયદેસર જે વિઝા રિજેક્ટ થઈ ગયા છે તેને લઈને હવે લોકો ગેરકાયદે વિઝા કરાવી રહ્યા છે, આ સાથે જ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ કોઈને કોઈ કારણસર વિદેશ જવા ઈચ્છતા હોય છે અને આવા લોકોનો ઉપયોગ કરે છે જે લેભાગુ એજન્ટો છે। આવા એજન્ટો ભારતમાં જ નહીં પરંતુ મેક્સિકો અને કેનેડામાં પણ ઢગલા બંધ મળી રહ્યા છે। અહીંથી તેઓ ટુરિસ્ટ એજ્યુકેશન અને વર્ક પરમિટ વિઝા કેનેડા મેક્સિકો પહોંચે છે। બનાસકાંઠાના ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની સભા મળી હતી। 54 ગામ આંજણા ચૌધરી સમાજમાં લગ્ન મુદ્દે બેઠક યોજાઈ હતી। આંજણા સમાજના યુવકોને દાઢી નહીં રાખવા ફરમાન કરવામાં આવ્યું છે। દાઢી રાખનારને 51,000 દંડની જોગવાઈ કરાઈ છે। મરણ પ્રસંગમાં વ્યસનને તિલાંજલિની જોગવાઈ કરવામાં આવી છે। તો ભોજન પ્રસંગમાં ભાડોતી માણસો ના લાવવા માટે અપીલ કરાઈ છે। લગ્ન પ્રસંગે DJ પર પ્રતિબંધ, પત્રિકા સાદી છપાવવા ઠરાવ કરવામાં આવ્યો છે। જન્મદિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। 22 જેટલા વિવિધ સુધારા માટે આ બેઠક યોજાઈ હતી। ભાવનગરમાં બોગસ જે કૌભાંડ છે
जे अलग अलग अधिकारी धामा त्या पहुंची गया था। कौभा ने लई उच्च अधिकारी घटना स्थले पहुंचा था। थोड़ा दिवस अगाउ आधार कार्ड में छेड़छाड़ करी थी और आ कौभांड आचरवामां आव्युं हतुं। 2700 जेटली बोगस पेढ़ी उभी करी कौभांड आचरवामां आव्युं हतुं। राज्यना जीएसटी चीफ कमिश्नर समीर वकील भावनगर में पहुंचा था। जीएसटी डायरेक्टर झवेरी सहित उच्च अधिकारी शहर में पहुंचा था। तपास हाथ धरी थी। एसआईटी टीम वड़ा रेन्ज आईजी गौतम परमार साथ बैठक करी थी। सर्किट हाउस में जीएसटी अधिकारियों ने बोलावी खानगी बैठक पण करवामां आवी हती। अरवली में परीक्षा में विद्यार्थी मोड़ी पड़ता होबाड़ो थयो हतो। सर्वोदय हाईस्कूलना गेट बहार जता ज वालीओ में रोष जोवा मळ्यो हतो। मालपुर थी गुजकेटनी परीक्षा आपवा विद्यार्थीनी जई रही हती ते दरमियान आ घटना बनी हती। विद्यार्थीनी समयसर आवी होवानी वालीओए रजूआत पण करी हती। वालीओनी लांबी रकझक बाद विद्यार्थीनीए प्रवेश अपायो हतो। पूर्व मंत्री गजेन्द्रसिंह सामे हाईकोर्ट में वधु एक अरजी करवामां आवी छे। केसनी तपास झड़पथी करवा मांग करवामां आवी छे। आगोतरा जामीनने लईने पण आ मांग कराई छे। तो साथे ज आगोतरा जामीन अरजी झड़पथी चलावामां आवे तेवी मांग कराई छे। हाल आगोतरा जामीन अरजी पर चुकादो अनामत राखवामां आव्यो छे। तो पॉस्को एक्ट हेठळ गजेन्द्रसिंह सामे गुनो दाखल करायो छे। अनुसूचित जातिना प्रमुख प्रवीण आहिरनुं राजीनामुं। अनुसूचित जातिना महामंत्री बाळूभाई गढ़वीनुं राजीनामुं। आंतरिक जूथवादनुं कारण दर्शावतो पत्र लखी राजीनामुं आप्युं छे। सी आर पाटिलने पत्र लखी राजीनामुं धरी दीधुं छे। संगठनमां 2 दिवसमां 5 होद्देदारोना राजीनामा पड़ी गया छे। अमदावाद शिवानंद आश्रम खाते धार्मिक सम्मेलननुं आयोजन करवामां आव्युं। आ कार्यक्रममां आरएसएसना वडा मोहन भागवत अने केन्द्रीय गृहमंत्री अमित शाह उपस्थित रह्या हता। 8मा सम्मेलनमां संतान धर्मना तमाम आचार्यो पण हाजर रह्या हता। राज्य सरकारों द्वारा मंदिरोमां थती वहीवटी प्रक्रिया मामले चर्चा करवामां आवी हती ने आगामी लोकसभा चूंटणीने लईने पण चर्चा कराई। સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી। 100થી વધુ કાર્યકર્તાઓને ડિટેન કરાયા હતા પરમિશન વગર ધરણા કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યાનો પણ આરોપ લગાવાયો છે। રાજ્ય શાળા સંચાલક મંડળે આચાર્ય અને શિક્ષકોની ભરતી કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 2000થી વધુ આચાર્યોની અને 4000થી વધુ શિક્ષકોની ઘટ છે, જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે, જેને કારણે પ્રવાસી શિક્ષકો રાખીને શિક્ષણ કાર્ય કરવું પડી રહ્યું છે। ક્વોલિફાઈડ શિક્ષકો ન મળતા બાળકોના અભ્યાસ પર તેની અસર થઈ રહી છે। આગામી સત્ર અગાઉ શિક્ષકો અને આચાર્યોની ભરતી કરવા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે નવા કલેક્ટર તરીકે પ્રભાવ જોશીની નિમણૂક કરવામાં આવતા આજે ચાર્જ સંભાળ્યો હતો। પ્રભાવ જોશી અગાઉ રાજકોટમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે। પ્રભાવ જોશી સ્વાસ્થ્યની પ્રથમ પ્રાયોરિટી સાથે તેઓ આગળ કામ કરશે અને આ સાથે જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલના પ્રોજેક્ટના કામને પણ પ્રાથમિકતા આપશે। પ્રજાના સુખાકારી માટે અહીંયા ઘણા મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તો પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને કમ્પ્લીશન જે છે એ સમયસર થાય, સાથોસાથ સરકારની તમામ જે સ્કીમો છે, ખાસ કરીને આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી જેટલી પણ સ્કીમો છે એનો લાભ જે તે લાભાર્થીને મળે એ દિશામાં મારા પ્રયાસો રહેશે। જામનગરમાં લવ જેહાદની ઘટના બની। યુવતી સાથે વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યું। વિધર્મી યુવકે હિન્દુ નામ કર્યું ધારણ, લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો। યુવક ધાકધમકી આપી અને ફરિયાદ પણ નોંધાઈ છે। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પેપર લીક થયાનો દાવો યુવરાજસિંહ જાડેજાએ કરતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે। બીકોમ સેમિસ્ટર 6ના ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટના પેપર લીકનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। આ પેપર લીક મુદ્દે યુનિવર્સિટીનું તંત્ર સફાળ ઉચાકતા 3 સભ્યોની કમિટી બનાવી છે અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી તપાસની માંગ કરી છે। આ કમિટીમાં રજિસ્ટ્રાર અને 2 ઈસી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી 10 દિવસમાં અહેવાલ કુલ ઉપકુલપતિને રજૂ કરશે। યુનિવર્સિટીમાં 2700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તો બીજી તરફ એબીવીપી અને એનએસયુઆઈએ પણ તટસ્થ તપાસની માંગ કરી છે। જયસુખ પટેલને મોરબી સિવિલ હોસ્પિટલ લવાયા છે। જેલમાં રહેલા જયસુખ પટેલને હોસ્પિટલ ચેકઅપ માટે લેવામાં આવ્યા છે। સાયકાટ્રિક ડોક્ટરને દેખાડવામાં આવ્યું। જયસુખ પટેલને બીપી હોવાની
तकलीफ छे, बीपीनी तकलीफ होवाथी तेमने सारवार माटे अत्यारे हॉस्पिटल लावामां आव्या छे। मोरबी ब्रिज दुर्घटना केसमां जेलमां तेओ बंद छे। રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલે દરોડા પાડ્યા છે। વાવડી, ખોખરદળ ગામ અને મવડી વિસ્તારમાં દરોડા પાડી પીજીવીસીએલની અલગ અલગ 44 ટીમોએ કાર્યવાહી હાથ ધરી। ખોખરદળ ગામ, શીતલાનગર એરિયા આ સાથે જડેશ્વર, વેલનાથ સોસાયટી, આંબેડકર અનેસ નગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાય તેવી શક્યતાઓ છે। સારકુંડલાના જીરા ગામના 1200 વીઘા ગૌચરમાં દબાણ કરવામાં આવ્યું છે। અનેક રજૂઆતો બાદ પણ દબાણ દૂર નથી થયું ત્યારે માલધારી સમાજે ગૌચર અને ગામની મુલાકાત લીધી હતી। ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ આ જમીન ગૌચર માટે ફાળવેલી હતી, પરંતુ ધીરે ધીરે આ જમીન ઉપર દબાણમાં વધારો કરવામાં આવ્યો। ગૌચરોને ખતરો બનાવી દીધો છે, અત્યારે ખેતરો બનાવી દીધા છે, ખેતરોમાં લોકોએ પાક ઉગાડી દીધા છે। આ બાબતે સરપંચે પણ તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે। અરવલ્લીના માલપુરના પાણીની લાઇન તૂટી જતા અનેક જગ્યાએ નુકસાન થયું છે। સોનિકપુરમાં ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇન તૂટી ગઈ છે। વિભાગની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। ખેડૂતના ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ જ કામગીરી નથી થઈ। ડીસામાં તમાકુ હરાજીમાં હોબાળો થયો છે। માર્કેટયાર્ડમાં હરાજી નીચી શરૂ કરાતા હોબાળો થયો। ખેડૂતોએ હરાજી અટકાવી રોષ વ્યક્ત કર્યો। હરાજી યોગ્ય ભાવ શરૂ સાથે થાય તેવી માંગ કરવામાં આવી છે। રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકથી ઉભરાયું છે। માર્ચ એન્ડિંગની 9 દિવસની રજા બાદ આજથી ફરી એકવાર માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે। માર્કેટિંગ યાર્ડમાં આજથી જણસીની હરાજી શરૂ કરવામાં આવી છે। યાર્ડમાં ધાણા અને મરચાંની સૌથી વધુ આવક જોવા મળી છે। ધાણાની 1 લાખ કરતાં વધુ ગુણીની આવક જોવા મળી છે। હરાજીમાં ધાણાના ભાવ 1400 થી 2100 સુધીના બોલાયા છે। અમરેલીના લાઠી માર્કેટયાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય અને અનેક ખેડૂતોની રજૂઆતો બાદ ફરી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે હાલ અમરેલીના જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે, ત્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। સતલાસણાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોની જમીનો ઓછી બચી હોવાથી વિવિધ જમીનો સરકાર લેશે તો ખેડૂતો અત્યારે પાયા વિહોણા થઈ જશે, જમીન વિહોણા થઈ જશે તેવી રજૂઆત કરવામાં આવી છે। સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ઘઉંના પાકને નુકસાન પણ થયું છે અને સાથે તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। સારા ઘઉંની આવક ઓછી હોવાથી અત્યારે ગરાકી વધતા ભાવ ઉચકાયા છે। ગત વર્ષની સરખામણીમાં ક્વિન્ટલ દીઠ ભાવમાં 500નો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ખેડૂતોને પણ યાર્ડમાં 450 થી 600 સુધીના ભાવ મળી રહ્યા છે। રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે ધરમપુરના ખડકી ચવરા રોડ પર 8 કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું। પારડીના સુખલાવ 66 કેવી સબસ્ટેશન રૂપિયા 10.44 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્ટેશનનું લોકાર્પણ કરાયું। મારી પારડી વિધાનસભામાં સુખલાવ ખાતે એક સબસ્ટેશન જે 10 કરોડના ખર્ચે કરવામાં આવ્યું એનું લોકાર્પણ કરવામાં આવ્યું। એના લીધે 10 ગામના લોકોને સાતત્યપૂર્ણ વીજળી મળશે અને ત્યાર પછી બિલપુડી ખાતે જે એગ્રીકલ્ચર કોલેજ છે, આદિવાસી વિસ્તારની કોલેજ છે, લગભગ 65 લાખના કામોના ખાતમુહૂર્ત એને લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ હજુ પણ યથાવત છે। 5 થી 7 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે। 5, 6, 7 તારીખો ગુજરાત, રિજિયન સૌરાષ્ટ્ર, કચ્છમાં આઇસોલેટેડ પ્લેસીસ મેં લાઇટ રેન હો સકતા હૈ, ઉસકા સાથ સાથ થંડરસ્ટોર્મ લાઇટનિંગ ભી હો સકતી હૈ, કહીં કહીં એક હાથ જગહ મેં મોડરેટ રેન ભી હોને કા સંભાવના હૈ। જો રેન રહેગા મોસ્ટલી નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત, યાની
कच्छ मोरबी सुरेंद्रनगर राजकोट जामनगर इवन द्वारका में भी हो सकता है और गुजरात अमदावाद में वायरल इन्फेक्शन और कोरोना वकर्यु छे। बाळकों में वायरल इन्फ्लुएंजा और कोरोना ना केस में सतत वधारो थई रह्यो छे। केस में वधारो थता ज अत्यारे लोको में पण चिंता वधी छे। तो बीजी बाजु हॉस्पिटल तंत्रो पण सज्ज थई गया छे। तमाम जग्याए वोर्डनी व्यवस्था करवामां आवी छे। दररोजना 1400 जेटला दर्दीओनो धसारो पण अत्यारे जोवा मळी रह्यो छे। तो 45 દિવસનો કોરોના પોઝિટિવ બાળક પણ અત્યારે વેન્ટિલેટર પર છે। ઇન્ફ્લુએન્ઝા ગ્રસિત બે બાળકો 10 દિવસથી સારવાર હેઠળ છે। સોલા સિવિલમાં રોજ 1200થી 1500 દર્દીઓ આવે છે। સુરતમાં 50 લાખના એમડી ડ્રગ્સ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। હિનાને ડ્રગ્સ લાવી આપનાર શખ્સની ધરપકડ કરાઈ છે। સાહિલ નામનો શખ્સ હિનાને ડ્રગ્સ પહોંચાડતો હતો। આરોપી હિના આગળ સપ્લાય કરતી હતી। વસીમ નિપ્પલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની પત્ની છે હિના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 એપ્રિલે સંઘ પ્રદેશ દાદરા નગરની મુલાકાતે આવી રહ્યા છે। આ સાથે દમણની પણ તેઓ મુલાકાત લેવાના છે। વડાપ્રધાનના હસ્તે વિકાસના અનેક કામોનું લોકાર્પણ અને ઉદઘાટન કરવામાં આવશે અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। આ અંગે આજે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી। 6 કિલોમીટરના રસ્તાના ઉદ્ઘાટન માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે રૂબરૂ અહીં આવે, તમે નક્કી કરેલા સમયે આવે, આવી અને રોડ શો કરે, મિત્રો રોડમાં કઈ છે અને તમારા પ્રેમમાં પણ કઈ છે, એટલા માટે જ પ્રધાનમંત્રી। અમદાવાદના લોકોને મળશે વધુ એક નવું નજરાણું। શહેરના લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે। તો લાલ દરવાજા ખાતે હેરિટેજ લુકવાળું બસ સ્ટેશન બનાવાશે। લાલ બસનો અમદાવાદ સાથે જૂનો સંબંધ રહ્યો છે। 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ કામગીરી ચાલી રહી છે। નર્મદાના પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ અત્યારે ઉમટી રહી છે। સંદેશ ન્યૂઝ ખબરની અસર જોવા મળી છે। ગઈકાલે અનેક પરિક્રમાવાસીઓ બેભાન થઈ ગયા હતા। જગ્યા ન મળતા પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આજે જિલ્લા કલેક્ટરે પોલીસ વડા સાથે ત્યાં પહોંચ્યા હતા, સ્થળની તપાસ કરી હતી। આવતીકાલથી પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ વધારવામાં આવશે। નાવડી સહિત આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવશે। નર્મદામાં દાંડી યાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા કરીને લોકોને એકતાનો સંદેશ આપ્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદારની અતિ વિરાટ પ્રતિમાના દર્શન કરીને ભવ્યતાનો અનુભવ કર્યો હતો। ત્યારે દાંડી માર્ચ નારાઓ દેશભક્તિના નારાઓથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। અમરેલી રાજુલા શહેરમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો છે। રાજુલા શહેરમાં જાફરાબાદ રોડને 1/2 કલાક સુધી તેણે રોકીને રાખ્યો, આખલાને બાનમાં લીધો હતો। આ સાથે જ વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। રસ્તા ઉપર જતા લોકોના જીવતાળવે ચોંટી ગયા હતા। કડીના કાસવા ગામે ડાયરામાં ડોલરનો વરસાદ થયો। ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડોલરનો વરસાદ થયો। ડાયરામાં ગમન સાંથલ, બિરજુ બારોટ અને ઉર્વશી રાદડિયા સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે 6 એપ્રિલે ફરી એકવાર તેઓ ગુજરાત આવશે। 6 એપ્રિલે સાળંગપુર અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે।